गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आप जोईशु चैप्टर नंबर 16 कचरा संग्रह और कचरा निकाल। तो अपने घर शालाओं दुकाने तथा कार्यालयों में प्रतिदिन अत्यंत वधारे मात्रा में कचरो बहार फेंकीए छीए। अनाज, कठोर, बिस्किट, दूध अथवा तेल जेने अपने दुकाने में खरीदीए छीए ते प्लास्टिक की कोथड़ियों डब्बाओं में पैक होय छे। पैकिंग आ बधी वस्तुओं कचरा में नाखी देवामां आवे छे। केटलीक वखत आपणे केटलीक एवी पण वस्तुओ खरीदीए छीए जेनो वास्तवमां घणो ओछो उपयोग होय छे अने पछी तेने कचरामां आपणे नाखी दईए। आपणे अत्यारे देखादेखी पण वधी गई छे कि आणे आ लीधुं छे तो हूँ बी ए लईश, पण आपणे ए जोता नथी कि आपणे ए जरूरियातनुं छे कि नहीं, अने पछी तेने आपणे कचरामां फेंकी दईए। आपणी रोजबरोजनी केटलीक प्रवृत्तिओमां आपणे अत्यंत वधारे मात्रामां कचरो उत्पन्न करता होईए छीए। सार्वजनिक स्थलों पर बस में, रेलवे में मगफली खाईने तेना फोतरा नाखी दईए छे। बस में उतरीने आपणे टिकीट ने त्यां ज फेंकी दईए छे। तो आपणे एवुं करवुं न जोईए, आपणे कचरो कचरा पेटी में नाखवो जोईए जेथी कचरानो निकाल आपणे खुद जाते पण लाई शकीए। कोई बाळक मात्र रमत माटे पेन्सिलने छोले छे, जो आपणी नोटमांथी आपणाથી ભૂલ ભરેલ લખાણ લખાઈ જાય અથવા સાઈ ફેલાઈ જાય તો તે પાનાને આપણે ફાડીને ફેંકી દઈએ છીએ। એવું નહીં કે આપણે તે કચરાપેટીમાં ફેંકીએ, આપણે જ્યાં ત્યાં ફેંકી દઈએ છીએ। એની સાથે સાથે કેટલો ઘરેલો કચરો જેવા કે તૂટેલા રમકડાં, જૂના કપડાં, બૂટ તથા ચંપલ પણ બહાર ફેંકી દઈએ છીએ। જો આપણા ઘરો તથા તેની આજુબાજુથી આ કચરો હટાવવામાં ન આવે તો શું થશે? તમારા મત મુજબ આ આપણને કેવી રીતે નુકસાન પહોંચાડી શકે છે? જ્યારે સફાઈ કામ કર્મચારી કચરાપેટીઓમાંથી આ કચરો લઈ જાય છે ત્યારે આ કચરો ક્યાં ચાલ્યો જાય છે તથા પછી તેનું શું થાય છે? શું એ સંભવ છે કે આ બધા કચરો કોઈ એવા પદાર્થમાં ફેરવાઈ જાય જેથી આપણને કોઈ નુકસાન ન થાય? શું આપણે આ દિશામાં કોઈ પ્રકારનું યોગદાન આપી શકીએ? આ પ્રકરણમાં આપણે આવા પ્રશ્નોના જવાબ શોધવાનો પ્રયત્ન કરીશું। તો પહેલી તથા બુઝોની સ્કૂલના બાળકોએ કચરાનું વ્યવસ્થાપન નામનો એક પ્રોજેક્ટ પ્રારંભ કર્યો। આ પરિયોજનાથી તેઓ જે શીખ્યા તેમાંથી કેટલીક વાતોની ચર્ચા આપણે આ પ્રકરણમાં શીખીશું। તો પહેલું છે કચરાનું વ્યવસ્થાપન। હવે સફાઈ કર્મચારીઓ કચરાને એકત્રિત કરીને નીચાણવાળા ખુલ્લા વિસ્તારોમાં જે ઊંડા ખાડા હોય ત્યાં લઈ જાય છે। આ ખુલ્લા વિસ્તારોને જમીન પુરાણ વિસ્તાર કહે છે। ત્યાં કચરાના પુનઃઉપયોગમાં લઈ શકાય તેવા ભાગને ઉપયોગમાં ન લઈ શકાય તેવા કચરાથી અલગ કરવામાં આવે છે। આ પ્રકારે કચરામાં ઉપયોગી તેમજ બિનઉપયોગી એમ બંને ઘટકો હોય છે। બિનઉપયોગી ઘટકોને અલગ કરીને જમીન પુરાણ વિસ્તારમાં ફેલાવીને તેને માટી વડે ઢાંકી દેવામાં આવે છે। જ્યારે આ જમીન પુરાણ વિસ્તાર સંપૂર્ણ ભરાઈ જાય ત્યારે તેની પર બગીચો અથવા રમતનું મેદાન બનાવી દેવામાં આવે છે। લગભગ આવનારા 20 વર્ષો સુધી તેની ઉપર કોઈ બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવતું નથી। કચરાના ઉપયોગી ઘટકોના વ્યવસ્થાપન માટે જમીન પુરાણ વિસ્તારની નજીક ખાતર બનાવવાવાળા વિસ્તારોનું નિર્માણ કરવામાં આવે છે। ખાતર શું છે? તો ચાલો આપણે તેને નીચે પ્રવૃત્તિ દ્વારા સમજીએ કે ખાતર એટલે શું। તો પ્રવૃત્તિ છે તેમાં તમારા ઘરનો કચરો કચરાપેટીમાં ફેંકતા પહેલાં તેને કોઈ સ્થાન પર ભેગો કરો, પછી તેને બે સમૂહમાં એવી રીતે અલગ કરો કે તેમાં નીચેના પ્રકારની વસ્તુઓ હોય। પહેલું સમૂહ એક છે કે રસોડાનો કચરો, જેવો કે ફળ તેમજ શાકભાજીની છાલ, ઈંડાનું કવચ, વધેલ એઠવાડ, ચાના કૂચા, સમાચારપત્ર, સૂકા પાંદડા તેમજ કાગળની કોથળીઓને આ સમૂહમાં સામેલ કરો। હવે બીજો સમૂહ છે કે કપડાના ટુકડા, પોલિથીનની કોથળીઓ, તૂટેલા કાચ, એલ્યુમિનિયમના રેપર્સ, ખીલીઓ, જૂના ચંપલ તેમજ તૂટેલા રમકડા એટલે કે પ્લાસ્ટિક અને ધાતુઓ તે સમૂહ 2માં એકઠી કરો અને રસોડાનો કચરો એટલે કે લીલો કચરો તેને સમૂહ 1માં એકઠો કરો। હવે પ્રત્યેક સમૂહના કચરાને 2 અલગ ઢગમાં વહેંચો એટલે કે 2 અલગ ભાગ પાડો તથા તેને ABCD નામથી અંકિત કરો। તેમાંથી પ્રત્યેક સમૂહની 1-1 ઢગલીને પ્લાસ્ટિકની 2 અલગ કોથળીઓમાં ભરીને તેના મુખ કસીને બાંધી દો। તમને આકૃતિમાં બતાવ્યું છે 4 અલગ અલગ ઢગલા એ રીતે।
હવે મેદાનમાં ચાર ખાડા ખોદીને આ પ્લાસ્ટિકની કોથળીઓને તથા બીજી ઢગલીઓને અલગ ખાડાઓમાં નાખીને માટી નાખી તેને ઢાંકી દો. હવે આ ઢગલાઓને દબાવવા માટે ચાર કુંડા પણ લઈ શકો છો. ચાર દિવસ પછી કચરા ઉપરથી માટી હટાવીને કચરામાં થયેલા પરિવર્તનને જુઓ. કચરાનું કાળું થઈ જવું તથા તેમાંથી કોઈ દુર્ગંધ આવી તે દર્શાવે છે કે કચરાનું પુનઃવિઘટન થઈ રહ્યું છે. તેને પુનઃ માટીથી ઢાંકી દો અને બે બે દિવસે તેનું અવલોકન કરો. હવે તમારા તારણોની સૂચના મુજબ નોંધો. શું કચરો પહેલું છે કે સંપૂર્ણપણે કોહવાઈ ગયો છે, તેમાં દુર્ગંધ નથી આવતી. બીજું છે અપૂર્ણ કોહવાયો છે. ત્રીજું લગભગ સંપૂર્ણપણે કોહવાયો છે પણ દુર્ગંધ આવે છે. અને ચોથું કે કોઈ પરિવર્તન થયું નથી. તો કયા ઢગલાના કચરાનું કોનું વિઘટન થયું તથા કોનું નથી થયું તે તમારા તારણોના આધારે કોષ્ટક 16.1માં કોલમોમાં તમારા વિકલ્પો 1, 2, 3 અથવા 4ને પૂર્ણ કરો. જો તમે કેટલાક વધારે તારણો પણ કર્યા છે તો તમારી નોંધપોથીમાં લખવાનું ભૂલતા નહીં. જે કચરો કોહવાણ પામતો નથી તેને સળગાવશો કે ફેંકશો નહીં. હવે આપણે જે લીલો કચરો હશે તેનું વિઘટન થઈ ગયું હશે, એટલે કે તે કોહવાઈ ગયું હશે. અને જે પ્લાસ્ટિકનો કચરો છે તેનું બિલકુલ વિઘટન થયું હશે નહીં, તેમાં કોઈ પરિવર્તન આવ્યું હશે નહીં. તો મેં તમને કહ્યું એ પ્રમાણે તમારે અહીંયા દિવસો પ્રમાણે ABCD જે ભાગ પાડ્યા છે તેમાં લખવાનું છે. જો તમે કેટલાક વધારે તારણો પણ કર્યા છે તો તેને તમારી નોંધપોથીમાં લખવાનું ભૂલતા નહીં. જો કચરો સંપૂર્ણ કોહવાઈ ગયો છે અને તેમાંથી કોઈ દુર્ગંધ નથી આવી રહી તો તેને એ જમીનમાં ઉમેરી દો. તેની પર તમે તમારી મનપસંદ વનસ્પતિઓને ઉછેરો છો. તે તમારી વ્યક્તિને વનસ્પતિને ચોક્કસ પોષક દ્રવ્યો પ્રદાન કરશે. તમે આ પ્રવૃત્તિમાં એ અવલોકન કર્યું હશે કે કચરાની કેટલીક વસ્તુઓ કોહવાય છે જેનાથી ખાતર બને છે, જેનો ઉપયોગ વનસ્પતિઓ માટે કરવામાં આવે છે. કેટલાક પદાર્થોનું કોહવાવું અને ખાતરમાં ફેરવવાની ક્રિયાને કમ્પોસ્ટિંગ કહે છે. કેટલાક શહેરોમાં તથા નગરોમાં નગરપાલિકાઓ બે પ્રકારના કચરાને એકત્રિત કરવા માટે બે અલગ અલગ કચરા પેટી આપે છે, જેમાં એકનો રંગ ભૂરો અને બીજાનો રંગ લીલો હોય છે. ભૂરા રંગની કચરા પેટીમાં પુનઃ ઉપયોગ કરવામાં આવતી વસ્તુ નાખવામાં આવે, જેમ કે પ્લાસ્ટિક, ધાતુ અને કાચ. શું તમે ધ્યાન આપ્યું કે આ એ જ પદાર્થ છે જે કચરાની ઢગલીમાં કોહવાયા નહોતા? તો હા વિદ્યાર્થી મિત્રો, આ એ જ ઢગલી છે કે જે પ્લાસ્ટિકની કોથળીમાં આપણે ભરીને જમીનમાં દાટ્યા હતા તે બિલકુલ કોહવાયા નહોતા. લીલા રંગની કચરાપેટી રસોડા તથા અન્ય વનસ્પતિજન્ય તથા પ્રાણીજન્ય કચરો ભેગો કરવા માટે હોય છે. તમે તે નોંધ્યું હશે કે આવા પ્રકારના કચરાને માટીમાં દબાવવાથી સંપૂર્ણપણે કોહવાઈ જાય છે. હવે તો તમે સમજી ગયા હશો કે પ્રવૃત્તિ એકમાં કર્યા પછી કચરાને ફેંકતા પહેલાં બે સમૂહમાં અલગ કરવો કેમ આવશ્યક છે, એટલે કે કેમ જરૂરી છે. શું તમે રોડની કિનારી પર સૂકવેલા પાંદડાના કચરાનો ઢગલો જોયો છે? મોટાભાગે તેને સળગાવી દેવામાં આવે છે. ખેડૂત પણ લણણી પછી ખેતરોમાં સુકાયેલા પાંદડા, પાકનો કચરો તથા ભૂસા જેવા દ્રવ્યોને સળગાવી દે છે. તેને સળગાવવાથી સ્વાસ્થ્ય માટે નુકસાનકારક વાયુ અને ધુમાડો ઉત્પન્ન થાય છે. તો આપણે આવું ન કરવું જોઈએ. આપણે આ પ્રવૃત્તિને અટકાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. આવા કચરાને ઉપયોગી ખાતરમાં ફેરવી શકાય છે, એટલે કે જમીનમાં દાટી તેને ખાતરમાં ફેરવી શકાય. કચરાનો નિકાલ પ્રોજેક્ટની અવધિમાં પહેલી તમે બુઝો દ્વારા નોંધેલા કેટલાક તારણો તથા વિકારો આ પ્રમાણે છે. વાસ્તવમાં ચોરી નહીં પરંતુ તેનો અભિપ્રાય ગેરકાનૂની અથવા અપરાધ હતો. તે ઈચ્છા રાખતી હતી કે સરકાર પાંદડા અને અન્ય વનસ્પતિજન્ય કચરાને સળગાવવાને અટકાવવા માટે કાનૂની નિયમ બનાવે. હવે બીજો ટોપિક આવે છે કે વર્મી જેમ ખાતરો. હવે આપણે વનસ્પતિને ખાતર આપીને તેના મિત્ર બનવું જોઈએ. ખાતર બનાવીને આપણે સ્વયં પોતાના પર સારા મિત્ર બની જઈશું. મિત્રો વિશે વાત કરતી વખતે શું તમે એ જાણો છો કે અળસિયું ખેડૂતનું મિત્ર કહેવાય છે? તો ચાલો હવે તપાસ કરીએ કે અળસિયાની એક પ્રજાતિ લાલ અળસિયા ખાતર બનાવવાની ક્રિયામાં કઈ રીતે ઉપયોગી હોય છે. લાલ અળસિયાઓની મદદથી ખાતર બનાવવાની આ ક્રિયાને વર્મી કમ્પોસ્ટિંગ કહેવામાં આવે છે. વર્મી કમ્પોસ્ટિંગની મદદથી આપણે આપણી સ્કૂલમાં પણ ખાતર બનાવવાનો પ્રયાસ કરી શકીએ છીએ.
તો પ્રવૃત્તિ દ્વારા સમજીએ. હવે પ્રવૃત્તિ બે છે કે ચાલો એક ખાડું ખોદો અથવા કોઈ લાકડાનું બોક્સ કોઈ એવી જગ્યાએ મૂકો કે જે બહુ ગરમી કે બહુ ઠંડી ન હોય. આવા સ્થાન વિશે તમે શું વિચારી રહ્યા છો જ્યાં સીધો તડકો નથી પડતો? ચાલો હવે ખાડા અથવા બોક્સમાં આપણા લાલ અળસિયા માટે આરામદાયક ઘર બનાવીએ. ખાડા અથવા બોક્સમાં તળિયામાં એક ઝાડ અથવા મરઘા જાળી પાત્રો. તમે વિકલ્પ તરીકે રેતીનો એક અથવા બે સેન્ટીમીટર થર પણ ફેલાવી શકો છો. રેતી ઉપર શાકભાજી અને ફળોનો નકામો કચરો પાથરી દો. તમે લીલા પર્ણો, વનસ્પતિની સુકાયેલી દાડીઓના ટુકડા, ભૂસા અથવા સમાચારપત્ર અથવા કાર્ડબોર્ડની રેતી પર પાથરી શકો છો. જો કે ચળકતા પ્લાસ્ટિકની કોટેડ પેપર આ માટે લગાવવા નહીં. રેતી અથવા તારની જાળી પર પ્રાણીઓનું સૂકું છાણ પણ પાથરી શકો છો. થોડું પાણી છાંટીને આ સપાટીને નરમ બનાવો. ધ્યાન રાખો કે પાણી વધારે ન પડે, તે વહેવા એટલે કે વધારે પાણી ન રેડવું કે જેથી અળસિયા વહેવા લાગે. કચરાની સપાટીને દબાવશો નહીં, તેને પોચી જ રહેવા દો તેથી તે પર્યાપ્ત માત્રામાં તેમાં હવા અને ભેજ બની રહે. હવે તમારો ખાડો લાલ અળસિયાઓના સ્વાગત માટે તૈયાર છે. હવે લાલ અળસિયા ખરીદીને તે ખાડામાં નાખો. હવે તેને શણનો કોથળો અથવા ઘાસની હળવેથી ઢાંકી દો. તમારા લાલ અળસિયાને ખોરાક જોઈશે. તમે તેને ફળ, શાકભાજીનો કચરો, કોફી તથા ચા ગાળ્યા પછી વધેલા કૂચા, ખેતર તેમજ બગીચામાં રહેલા નિંદણ આપી શકો છો. આ ખાડામાં આ ખોરાકને લગભગ 2-3 સેન્ટીમીટર ઊંડાઈએ દબાવી રાખો. મીઠું, અથાણું, તેલ, સરકો, માંસ તેમજ દૂધના બનેલા પદાર્થ ભોજન સ્વરૂપે લાલ અળસિયાને ન આપો તો વધુ સારું. આવા ખોરાકને તે ખાડામાં નાખવાથી તેમાં રોગજન્ય સૂક્ષ્મજીવ ઉત્પન્ન થઈ શકે છે. કેટલાક દિવસો પછી ખાડામાં રહેલા પદાર્થને ધીમે ધીમે હલાવતા રહો અને તેને ઉપરની સપાટીથી પણ હલાવતા રહો. લાલ અળસિયાને દાંત હોતા નથી. તેમાં એક વિશિષ્ટ સંરચના હોય છે જેને પેશણી કહે છે. તે ખોરાકનો ભૂગો કરવામાં તેને મદદ કરે છે. જો તમે ઈંડાના કવચ અથવા સમુદ્રી શંખનો ભૂકો આર સાથે ભેગો કરી દેશો તો તે ખોરાક સાથે પેશણીમાં પહોંચી જાય છે અને ખોરાકને દળવામાં તેની સહાયતા કરે છે. કોઈપણ લાલ અળસિયું એક દિવસમાં પોતાના શરીરના વજન બરાબર આહાર લે છે. લાલ અળસિયા વધારે ગરમ કે ઠંડા વાતાવરણમાં જીવંત રહી શકતા નથી. તેને પોતાની આજુબાજુ ભેજની આવશ્યકતા હોય છે, એટલે કે ભીનું વાતાવરણ જોઈએ. જો તમે તમારા અળસિયાઓની વ્યવસ્થિત દેખરેખ રાખશો તો તે મહિનામાં તેની સંખ્યા બમણી થઈ જશે. 3-4 અઠવાડિયાઓના ગાળે તમારા ખાડાનું સાવધાનીપૂર્વક અવલોકન કરો. શું તમારા ખાડામાં માટી જેવો પોચો પદાર્થ દેખાય છે? હવે તમારું જૈવિક ખાતર તૈયાર છે. આ ખાડાની ખૂણા પર આહાર સ્વરૂપે કેટલોક કચરો નાખો. મુખ્યત્વે અળસિયો અન્ય ભાગ છોડીને આ ખાડાને આ ભાગમાં સ્થળાંતરિત થઈ જશે. બીજા ભાગોમાંથી હવે ખાતરને કાઢી શકો છો. કેટલાક કલાકો સુધી તેને તડકામાં સૂકવો. તમારું જૈવ ખાતર ઉપયોગ માટે તૈયાર છે. ખાડાના બચેલા ભાગમાંથી વધારે કૃમિઓ છે. તમે તેનો ખાતર બનાવવા માટે ઉપયોગ કરી શકો છો અથવા તમે તેને કોઈ ખાતર બનાવતી વ્યક્તિને પણ આપી શકો છો. આ ઉત્તમ ભર્મી જૈવ ખાતર એટલે કે ભર્મી કમ્પોસ્ટનો તમે તમારા કુંડા, બગીચા તથા ખેતરમાં ઉપયોગ કરી શકો છો. શું આ રીતે કચરામાંથી ઉત્તમ પદાર્થ તૈયાર કરવા જેવું નથી? તમારામાંથી જેની પાસે મોટા મોટા ખેતરો છે તે મોટા ખાડામાં ભર્મી કમ્પોસ્ટ બનાવીને પરીક્ષણ કરી શકે છે, એટલે કે પરીક્ષણ એટલે કે તપાસ કરવું. તેનાથી તમારા ઘણા રૂપિયા પણ બચી જશે કે જે તમે મોંઘું રાસાયણિક ખાતર ખરીદવા માટે ખર્ચ કરો છો તે તમે ઘરે જ બનાવી શકો. તો આમ આપણે ભર્મી કમ્પોસ્ટ ખાતર કઈ રીતે બને તે જોયું. હવે આગળનો ટોપિક આપણે આવતા લેક્ચરમાં જોઈશું. ધન્યવાદ.